विज्ञान एवं पाठ नंबर 2 प्राणियों पोषण अपने अगाऊ वीडियो में अपने सीखी गया है कि प्राणियों पोषण के अंदर पोषण એટલે ખોરાક ખોરાક આપણે લઈએ છીએ તો શરીરને પોષક તત્વો મેળવવા વાળા માટે જરૂરી પદાર્થોને ખોરાક કહે છે સૌપ્રથમ ખોરાક मित्रों અહીં આપણે પાચન તંત્રના અગત્યના અવયવો વિશેની આપણે માહિતી મેળવવાના છીએ અને આ અવયવો આપણા શરીરમાં કઈ જગ્યાએ આવેલા છે તેની પણ આપણે માહિતી મેળવવાના છીએ આપ અહીં જોઈ રહ્યા છો મુખ ગુહા ત્યાર પછી આપ અહીં જે જોઈ રહ્યા છો તે લાળ ગ્રંથિ છે અહીં જે નળી જેવો ભાગ આપ જોઈ રહ્યા છો તે અન્ન નળી છે આ ભાગ જે રહ્યો તે જઠર છે આ ભાગ જે રહ્યો તે નાનું આંતરડું છે આ ભાગ જે રહ્યો તે યકૃત છે ત્યાર પછી આ લીલા કલરનો જે ભાગ આપ જોઈ રહ્યા છો તે પિત્તાશય છે
તેની નીચે જે આપ જોઈ રહ્યા છો તે સ્વાદુપિંડ છે। આ મોટું આંતરડું છે। ત્યારબાદ નીચે તરફ આપણે જોઈએ તો આ ભાગ જે કોથળી જેવો દેખાઈ રહ્યો છે તે મળાશય છે અને તેની નીચે આ ભાગ મળદ્વાર છે। તો મિત્રો આપણે અહીં પાચનતંત્રમાં સહાયભૂત હોય તેવા મુખ્ય અંગો અને સહાયક અંગો આપણા શરીરમાં ક્યાં આવેલા હોય તેની માહિતી મેળવી। મિત્રો હવે આપણે જોઈશું કે આપણે જે ખોરાક મુખ દ્વારા લઈએ છીએ તે આપણા શરીરની અંદર કેવી રીતે પ્રવેશે છે અને કયા કયા માર્ગની અંદર તે પસાર થાય છે। મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો એક અન્નનો ટુકડો આપેલો છે, ખોરાકનો કોળિયો આપેલો છે। આપણા શરીરમાં પાચન તંત્રનો પ્રવાસ તે કેવી રીતે કરે છે તેની માહિતી આપણે આગળ જોઈશું। મિત્રો આપણે મુખ દ્વારા ખોરાક લઈએ છીએ એટલે કે પાચન તંત્રની શરૂઆત આપણી મુખ ગુહાથી થાય છે, જે આપ અહીં જોઈ રહ્યા છો। ખોરાકનો ટુકડો મોંમાં ચવાય છે, અન્નનળીમાં થઈ અને જઠરમાં વલોવાય છે, ત્યારબાદ નાના આંતરડામાં આવે છે, ત્યાંથી મોટા આંતરડામાં થઈ મળાશયમાં થઈ અને અપચેલો ખોરાક મળદ્વાર દ્વારા બહાર નીકળે છે। તો આવી રીતે આપણા શરીરની અંદર ખોરાકનું પાચન થતું હોય છે। આશા રાખું કે આજનો વિડીયો આપણને ચોક્કસથી મદદરૂપ થશે। આભાર મિત્રો। અન્નળી દ્વારા જઠરમાં જાય છે।
विद्यार्थी मित्रों, आपणे जे जोई रह्या छे ए अमीबानी आकृति छे। अमीबा ए तड़ावना पाणी में जोवा मळतुं सूक्ष्म जीव छे। अमीबा में कोषरसतर एक गोल घट कोष केन्द्र तेमज कोषरस में नानी गोड़ाकार जेवी रसधन्यो आवेली होय छे। अमीबा सतत तेनो आकार अने स्थान बदले छे। ते एक अथवा वधु आंगळी जेवा प्रवर्धो बहार काढे छे, जेने खोटा पग कहे छे। आ खोटा पग
અમીબાને હલનચલન અને ખોરાક પકડવામાં મદદ કરે છે।